गुड मॉर्निंग विद्यार्थी मित्रों, लास्ट लेक्चर की अंदर आपने स्वाध्याय ना दाखला जोईन आया। आज एज स्वाध्याय 1.5 ना जे आगळना दाखला है के जेनी अंदर तमारे बहुज ध्यान थी साधन वापरवू पड़े एवा आपणे समीकरण उकेलो ना दाखला जोईशुं। तो अहींया आगळ आपणे स्वाध्याय 1.5 नो दाखला नंबर 8 जोईए, जेनी अंदर आपणे रकम आप्युं छे 15 काउंस मा y माइनस 4 ओछा 2 काउंस मा y माइनस 9 प्लस 5 काउंस मा y प्लस 6 बराबर 0। आ दाखला नी अंदर सौथी पहला काउंस नी बार जे संख्या छे एने आपणे अंदर नी बन्ने संख्या जोड़े गुणवा पड़े। बीजी वस्तु, ज्यां गाड़ी ऋण निशानी होय अने जो एवी संख्या आपणे अंदर गुणीए तो काउंस खुलतानी साथे जे ते संख्यानी आगळ निशानी होय ए बदलाई जाय, राइट। तो माइनस संख्या हमेशा क्यारे गुणाकार में लो अथवा तो तमे एने कॉमन काढो त्यारे साइन बदलवी ज पड़े। तो जोईए आपणे 15 ने y माइनस 4 वडे गुणवाना એટલે 15 y माइनस 60, ओके। माइनस 2 ने y माइनस 9 સાથે ગુણો તો આ માઇનસ ની નિશાની છે। અહીંયા ગાડી તમારે ધ્યાન રાખવું પડે કે માઇનસ 2 ને y સાથે ગુણો તો માઇનસ 2y માઇનસ માઇનસ પ્લસ 2 નવા 18 એટલે 18 આવે। એ જ રીતે પ્લસ 5 છે એને y સાથે ગુણો 5y અને વત્તા 6 સાથે ગુણો 5 6 30 બરાબર 0। હવે બાય બાય વાળા પદ એક બાજુ લઈ લઈએ અને અચળ પદ એક બાજુ લઈ લઈએ। 15 y ઓછા 2 y વત્તા 5 y માઇનસ 60 વત્તા 18 વત્તા 30 બરાબર 0। આ ત્રણેયનો સરવાળો બાદ બાકી 15 માંથી 2 જાય તો 13 13 ને 5 18 y 60 માંથી 18 વત્તા 30 48 એટલે 60 માંથી 48 જાય તો ઓછા 12 આવે। અહીંયા ધ્યાન રાખજો આ બેનો સરવાળો થાય કારણ કે બંનેની આગળ પ્લસ સાઇન છે એ બંનેના સરવાળાને આમાંથી બાદ કરવા પડે કારણ કે 60 ની આગળ માઇનસ ની સાઇન છે, રાઈટ। એટલે આવે 18y ઓછા 12 બરાબર 0। ઓછા 12 ને જમણી બાજુ લઈ જાઓ એટલે વત્તા 12 રહી જાય। 18y બરાબર 12, 18 અને y વચ્ચે ગુણાકારનો સંબંધ છે એટલે 18 છેદમાં જાય એટલે y બરાબર 12 ના છેદમાં 18 છેદ બરાબર એટલે y બરાબર 2 ના છેદમાં 3 એટલે આપણે y ની કિંમત કેટલી મળી 2 ના છેદમાં 3। તો આ દાખલાનું સાદુરૂપ અહીંયા પૂરું થયું। એવો બીજો એક દાખલો જોઈએ આપણે, 10મા નંબરનો દાખલો જે પોઈન્ટમાં આપ્યો છે 0.25 કૌંસમાં 4x માઇનસ 3 બરાબર 0.05 કૌંસમાં 10f માઇનસ 9। 0.25 ને 4x સાથે ગુણો। હવે ગુણતા પહેલા હંમેશા યાદ રાખો આ દાખલો ઘણી બધી બે ત્રણ રીતે થાય, મેં તમને અહીંયા સરળતાથી કઈ રીતે થાય એનો પ્રયત્ન કર્યો છે। તો સૌથી પહેલા દશાંશ અપૂર્ણાંકને આપણે દશાંશ ચિહ્નને આપણે અપૂર્ણાંકમાં ફેરવીએ તો 0.25 એટલે એને શું લખાય 25 ના છેદમાં 100। આ કૌંસ આખો એક કૌંસ એમનો એમ 4f માઇનસ 3 બરાબર 0.05 એટલે શું લખાય તો કે 5 ના છેદમાં 100 અને 10f માઇનસ 9 એમના એમ, રાઈટ। હવે 25 ના છેદમાં 100 ને 4f વડે ગુણવાનું એટલે આમાં હંમેશા અંશ અંશની જોડે જ ગુણાકારમાં આવે, છેદ છેદની જોડે જ આવે એટલે 25 ને 4 સાથે ગુણવાનું। 25 ગુણ્યા 4 કેટલા 100 એટલે 25 ચોગુ 100f, f તો લખવા જ પડે છેદમાં 100। માઇનસ ની નિશાની 25 કરી 75 છેદમાં 100 એમના એમ બરાબર 5 ગુણ્યા 10 એટલે 50f
छेद मां 100 एम ना एम अने 5 नो मां 45 छेद मां 100 एम ना एम माइनस ने साइन एज इट इज तो फरीदी अंदर में શું કર્યું તો કે આ સંખ્યા ને અંદર મે ગુણાકાર માં લીધી હવે તો કે હવે f વાળા પદ એક બાજુ અને અચળ પદ એક બાજુ લઈએ તો 100f છેદ માં 100 એમ ના એમ 50f છેદ માં 100 ડાબી બાજુ આવે એટલે માઈનસ થાય બરાબર ઓછા 45 છેદ માં 100 એમ ના એમ ઓછા 75 છેદ માં 100 જમણી બાજુ જાય એટલે પ્લસ થાય રાઈટ હવે આમાં 100f અહીંયા લસા સરખો છે અહીંયા છેદ માં બંને માં 100 મૂકેલા છે એટલે લસા તમારે 100 જ મૂકી દેવાના તો આખા ના છેદ માં 100 મૂક્યા ઉપર ફક્ત બાર બાકી થાય 100f છે માઈનસ 50f બરાબર આમાં પણ એવું આખા ના છેદ માં 100 એમ ના એમ મૂકવાના માઈનસ 45 વત્તા 75 હવે 100f માંથી 50f જાય તો કેટલા રહે 50f છેદ માં 100 બરાબર ઓછા 45 વત્તા 75 તો કે 30 છેદ માં 100 100 100 અહીંયા કેન્સલ થાય એટલે 50f બરાબર 30 આપણે 50 ને 30 ના છેદ માં લઈ જઈએ એટલે f બરાબર 30 ના છેદ માં 50 એક એક બિંદુ કટ થાય 3 ભાગ્યા 5 કરો એટલે f બરાબર આવે 0.6 રાઈટ તો અહીંયા f ની કિંમત આપણને કેટલી મળી 0.6 હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા સ્વાધ્યાય 2.5 ની અંદર જે અઘરા દાખલા હતા એ દાખલા અહીંયા સમાપ્ત થયા સ્વાધ્યાય 2.6 ની અંદર દાખલા નંબર 1 માં કેટલાક સમીકરણ ઉકેલોના દાખલા આપ્યા છે એ આપણે જોઈ લઈએ તો એમાં એક દાખલો કરાવું છું બાકીના દાખલા બહુ જ સરળ છે તો સ્વાધ્યાય 2.6 નો ચોથો દાખલો જોઈએ 3y + 4 છેદમાં 2 માઇનસ 6y બરાબર માઇનસ 2 ના છેદમાં 5 હવે આ દાખલાની અંદર ચોકડી ગુણાકાર યાદ રાખવાનું 5 અહીંયા ગુણાય અને 2 ઓછા 6y અહીંયા ગુણાય તો આપણે જોઈએ 5 ને અહીંયા ગુણી નાખ્યા 5 કૌંસમાં 3y વત્તા 4 બરાબર માઇનસ 2 કૌંસમાં 2 માઇનસ 6y હવે 5 ને 3y જોડે ગુણો 5 તરી 15y અને 5 ને 4 વડે ગુણો 5 6 20 બરાબર ઓછા 2 ને 2 સાથે ગુણો 2 2 4 અને ઓછા 2 ને ઓછા 6y સાથે ગુણો તો માઇનસ માઇનસ પ્લસ 6 2 12y એટલે ચોકડી ગુણાકાર કર્યા પછી મે ખાલી સંખ્યાને અંદર ગુણાકાર માં લીધી હવે તો કે હવે તમે જાણો છો y y વાળા પદ એક બાજુ અને અચળ પદ બીજી બાજુ તો 12y ડાબી બાજુ આવે એટલે માઈનસ થાય અને 20 જમણી બાજુ જાય એટલે માઈનસ થાય એટલે આવે 15y માઇનસ 12y બરાબર માઇનસ 4 માઇનસ 20 15 માંથી 12 જાય તો 3y બરાબર ઓછા 4 ને ઓછા 20 ઓછા 24 એટલે માટે y બરાબર ઓછા 24 ના છેદમાં શું જાય 3 એટલે y બરાબર ઓછા 24 છેદમાં 3 છેદ ઉડાડીએ તો જવાબ આવે y બરાબર માઇનસ 8 રાઈટ તો આ રીતે તમે ધોરણ 8 ની અંદર કઈ રીતે સમીકરણ ઉકેલો એના દાખલા જોયા રાઈટ તો સ્વાધ્યાય 2.5 અને સ્વાધ્યાય 2.6 નો દાખલા નંબર 1 તમે ઘરે ચોક્કસથી પ્રેક્ટિસ કરજો બાકીના હવે વ્યવહારુ દાખલા આપણે આગળના લેક્ચરની અંદર જોઈશું ઓકે થેન્ક યુ